ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોઈએ તો ચેપ્ટર નંબર 5 ની અંદર એક અગત્યનો ટોપિક, નામ છે ઘર્ષણ. તો ઘર્ષણના આપણે અહીંયા આવે છે ત્રણ પ્રકાર. સૌથી પહેલું આવે છે સ્થિત ઘર્ષણ, બીજું આવે છે ગતિક ઘર્ષણ, અને ત્રીજું આવે છે રોલિંગ ઘર્ષણ. રોલિંગ ઘર્ષણને બીજું શું કહેવાય, લોટણ ઘર્ષણ પણ કહે છે. હવે અહીંયા આપણે ત્રણેય ઘર્ષણનો 1x1 અભ્યાસ કરીશું. કઈ પરિસ્થિતિની અંદર આ ત્રણ ઘર્ષણ લાગે છે? ઘર્ષણ એટલે એવું નહીં કે ઘર્ષણ જ, ઘર્ષણમાં પણ આ ત્રણ પ્રકાર આવે છે. તો સૌથી પહેલો પ્રકાર છે તો કે સ્થિત ઘર્ષણ બળ. બીજો પ્રકાર છે ગતિક ઘર્ષણ બળ. અને ત્રીજો પ્રકાર આવે છે તો કે રોલિંગ ઘર્ષણ બળ. તો સૌથી પહેલા અત્યારે આપણે જોઈશું તો કે સ્થિત ઘર્ષણ બળ. તો સૌથી પહેલા તો ઘર્ષણની વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ. તો ઘર્ષણ એટલે શું? તો બે સંપર્ક સપાટીઓની સાપેક્ષ ગતિ, અને આ સાપેક્ષ ગતિનો વિરોધ કરતા બળને શું કહેવાય? તો કે ઘર્ષણ કહે છે. માની લો કે આપણી જોડે કોઈ સંક્ષિપ્ત સપાટી છે, બરાબર છે? તો આ પહેલી સપાટી થઈ. હવે આ સપાટી ઉપર હું શું મૂકી દઉં? કોઈ પદાર્થ મૂકી દઉં. તો આ પદાર્થની પણ સપાટી હશે, બરાબર છે? ધ્યાન રાખજો કે હું શું કહું છું. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે બ્લેક કલરની લાઈન છે એ પદાર્થની સપાટી, આ જે રેડ કલરની લાઈન છે તમારા સંક્ષિપ્ત સપાટી છે ને એની સપાટી, બરાબર છે? હવે આ બંને સપાટીઓ એકબીજાના સંપર્કમાં આવે છે. હવે જ્યારે બંને પદાર્થોની સંપર્ક સપાટી, બરાબર છે, સાપેક્ષ ગતિ કરે, તો આ સાપેક્ષ ગતિનો વિરોધ કરતું એક બળ ઉત્પન્ન થાય જેને કહેવાય ઘર્ષણ. જેમ કે આ પદાર્થ જાય છે આ બાજુ, બરાબર છે, તો શું થશે? અહીંયા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં એક બળ લાગે છે, અને આ બળ શું કરશે ખબર? પદાર્થની જે ગતિ છે ને એને અવરોધશે, એને શું કહેવાય? ઘર્ષણ બળ કહે છે, બરાબર? ફરી સમજો કે અહીંયા તમે જોઈ શકો છો કે આ પદાર્થની સપાટી અને શું છે? સંક્ષિપ્ત સપાટી. બંને સપાટીઓ એકબીજાના સંપર્કમાં છે. માની લો કે આ પદાર્થ ગતિ કરે છે આ બાજુ, તો અહીંયા થશે શું કે પદાર્થ જે દિશામાં ગતિ કરે છે એની વિરુદ્ધ દિશામાં એક બળ ઉત્પન્ન થાય છે, અને આ જે બળ છે ને ઘર્ષણ બળ, એ શું કરશે ખબર? બંને પદાર્થની જે સંપર્ક સપાટી છે એનો શું કરશે? સાપેક્ષ ગતિનો વિરોધ કરશે, એટલે કે પદાર્થની ગતિનો વિરોધ કરશે, તો આ ઘર્ષણ બળ કહેવાય. આગળ વાત કરીએ તો સૌથી પહેલા વાત આવે છે સ્થિત ઘર્ષણ બળની. તો જોઈ લઈએ, ફરીથી આકૃતિ આપણે દોરીએ. તો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, નાના નાના મુદ્દા તમે ધ્યાન રાખજો તો વધારે ખ્યાલ આવશે, બરાબર છે? થિયરી કઈ રીતે લખવી એ હું તમને છેલ્લે પીડીએફ મોકલી દઈશ, બરાબર છે? તો જોઈ લઈએ ફરીથી. તો સંક્ષિપ્ત સપાટી, એના ઉપર આપણે શું મૂકી દઈએ? તો કે પદાર્થ મૂકી દઈએ, બરાબર છે? ચલો હવે 1x1 સમજો કે હું શું કહેવા માંગુ છું. તો સૌથી પહેલી વસ્તુ, અત્યારે આ પદાર્થ કેવી સ્થિતિમાં છે? સ્થિર સ્થિતિમાં છે. અને એને ક્યાં મૂકેલ છે? તો કે આ સંક્ષિપ્ત સપાટી છે ને એના ઉપર મૂકેલ છે. અત્યારે આના ઉપર આપણે કોઈ બળ નથી લગાડતા, આપણે આના ઉપર અત્યારે કોઈ જ બાહ્ય બળ નથી લગાડતા. હવે સમજો કે આ પદાર્થ જે છે એ શું ધરાવે છે? દળ ધરાવે છે. હવે આ પદાર્થ પર શું લાગવાનો? ગુરુત્વ પ્રવેગ જી લાગવાનો, એટલે આ પદાર્થને શું હશે? વજન બળ એમ જી હશે. તો આ જે પદાર્થ છે ને એ આ સંક્ષિપ્ત સપાટી ઉપર શું લગાડશે? વજન બળ એમ જી લગાડશે. અને કઈ દિશામાં હશે? તો કે આવી રીતે અધો દિશામાં હશે. વજન બળ એને આપણે બતાવીશું ડબલ્યુ વડે, બરાબર? ડબલ્યુ બરાબર એમ જી થશે. હવે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ ભણી ગયા કે બળ હંમેશા શું હોય? જોડમાં. તો જ્યારે પદાર્થ આ સંક્ષિપ્ત સપાટી ઉપર અધો દિશામાં બળ લગાડશે તો આ સંક્ષિપ્ત સપાટી પણ શું કરશે? પદાર્થ પર ઉર્ધ્વ દિશામાં બીજું એક બળ લગાડશે જેને કહેવાય લંબ બળ. તો જુઓ, બરાબર, આને શું કહેવાય? લંબ બળ એન. ચલો હવે ધ્યાન રાખજો, હવે હું શું કરીશ ખબર?
आ जे पदार्थ छे एना ऊपर हूँ हवे बाह्य बल लगाड़ीश। बराबर छे। आज मैं परिस्थिति नी वात करी ने, बेसिक परिस्थिति छे, ज्यां सुधी तमे आ कोई पदार्थ पर बाह्य बल ना लगाड़ो तो आ पदार्थ केवी रीते स्थिर स्थिति में ज रहेशे। बराबर छे। तो पदार्थ स्थिर स्थिति में केम रहे छे, तो के शू लगे छे, वजन बल। एटला ज मूल्यनु विरुद्ध दिशा में शू लगे छे, लंब बल। एटले पदार्थ केवी रीते स्थिति में रहे छे, के समतोलन स्थिति में रहे छे। बराबर। बन्ने बळना मूल्य समान અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે પરિણામી બળ શું થાય, ઝીરો થાય। પરિણામી બળ ઝીરો થાય તો આપણો જે પદાર્થ છે એ કેવી સ્થિતિમાં રહેશે, સંતુલન સ્થિતિમાં રહેશે। હવે સમજો કે હું આની ઉપર શું લગાડું છું, બાહ્ય બળ એફ લગાડું છું। હવે માની લો કે અત્યારે આ જે બાહ્ય બળ એફ છે એ એકલું જ છે। માની લઈએ કે આ બાહ્ય બળ કયું છે, એકલું જ છે। બરાબર। એના પદાર્થ ઉપર બીજું કોઈ બાહ્ય બળ અથવા બીજા કોઈ પ્રકારના બળો નથી લાગતા। માની લો કે આ પદાર્થ જે પદાર્થ પર જે લાગે છે ને બળ એ એકલું જ છે, તો પછી આ પદાર્થનો પ્રવેગ કેટલો છે ખબર? તો જુઓ, જો પદાર્થ પર એકલું બાહ્ય બળ એફ લાગતું હોય તો પદાર્થનો પ્રવેગ A is equal to F by M હોય। આ ઇક્વેશન કઈ રીતે આવ્યું, તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ, F is equal to MA। પદાર્થનું દળ કેટલું છે, M। તમે બળ કેટલું લગાવો છો, F। તો પ્રવેગ કેટલો હશે, F by M। માની લો બરાબર કે ખાલી એકલું બાહ્ય બળ જ હોય તો પછી આ પદાર્થ નો પ્રવેગ આટલો હશે, અને અચળ પ્રવેગથી પોતાની ગતિ ચાલુ જ રાખશે આ પદાર્થ, પણ ક્યારે, જ્યારે બાહ્ય બળ સિવાય બીજા કોઈ બળ લાગતું ન હોય ત્યારે। પણ અહીંયા તકલીફ શું થાય છે, કે તમે જ્યારે બાહ્ય બળ લગાડો છો ત્યારે પદાર્થ સ્થિરનો સ્થિર જ રહે છે। એનો મતલબ કે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં કોઈ એક બળ લાગવું જોઈએ કે જે પદાર્થને ગતિ કરતા કરવા માટે રોકે છે। બરાબર છે। પણ અહીંયા શું કીધું મેં, કે જે બાહ્ય બળ છે ને એ એકલું નથી, બાહ્ય બળ જ્યારે લાગે છે ત્યારે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં એક બીજું બળ ઉત્પન્ન થાય છે, જે શું કરે છે, પદાર્થને ગતિમાં આવવા દેતો નથી। હવે આ જે બીજું બળ લાગે છે ને એના લીધે થઈને પરિણામી બળ શું થાય છે, ઝીરો થાય છે। આથી પરિણામી બળ શૂન્ય થાય। કેમ શૂન્ય થાય, તો ફરીથી સમજો કે પહેલા આપણે શું વિચાર્યું, કે બાહ્ય બળ એકલું જ છે, બીજું કોઈ બળ લાગતું નથી, તો પદાર્થનો પ્રવેગ આટલો રહે, પદાર્થ સતત અચળ પ્રવેગથી ગતિ ચાલુ જ રાખે। પણ આ શક્ય નથી ક્યારે, જ્યારે તમે અહીંયા બાહ્ય બળ એફ લગાડો છો તો પદાર્થની ગતિમાં કોઈ ફેરફાર થતો નથી, પદાર્થ ગતિમાં નથી આવતો। કેમ, કેમ કે વિરુદ્ધ દિશામાં કોઈ એક બળ લાગવું જોઈએ કે જેના લીધે થઈને પદાર્થ સ્થિર રહે છે। જ્યારે તમે બાહ્ય બળ લગાડો છો ત્યારે પદાર્થ સ્થિર જ રહે છે। કેમ, કેમ કે વિરુદ્ધ દિશામાં કોઈ એક બળ લાગતું હોવું જોઈએ, બરાબર, કે જેના લીધે થઈને આ પદાર્થ શું રહે છે, સ્થિર રહે છે। બરાબર છે। એટલે પરિણામી બળ શું થવું જોઈએ, ઝીરો। આ બળ ને આ બળ બેનો સરવાળો કરો અને તે શું થવું જોઈએ, ઝીરો, તો જ પદાર્થ સંતુલિત સ્થિતિમાં રહે। તો અહીંયા જે બળ લાગે છે એ બળને શું કહેવાય ખબર, સ્થિત ઘર્ષણ બળ। તો જુઓ, પદાર્થ અને આ સમક્ષિત સપાટી, બંને સપાટીઓ વચ્ચે જે સમાંતર દિશામાં બળ લાગે છે ને એને શું કહેવાય, સ્થિત ઘર્ષણ બળ કહેવાય। બરાબર છે। પદાર્થ અને સમક્ષિત સપાટીને ને સમાંતર લાગતા બળને સ્થિત ઘર્ષણ બળ, એને દર્શાવાય FS કહે છે। એટલે ત્યાં તમારે થોડું ધ્યાન રાખવાનું કે આ સ્થિત ઘર્ષણ બળ છે ને એના લીધે થઈને પદાર્થ ગતિમાં નથી આવતો, બાહ્ય બળ લગાડો છો ને છતાં પણ પદાર્થ સ્થિર સ્થિતિમાં રહે છે। કેમ, કેમ કે બાહ્ય બળ જે દિશામાં તમે લગાડો છો એની વિરુદ્ધ દિશામાં વિરોધ કરતું એક બળ ઉત્પન્ન થાય છે, કે જેના લીધે તેને બાહ્ય બળ અને આ વધારાનું જે બળ લાગે છે બંનેનો પરિણામી સરવાળો શું થાય છે, ઝીરો થાય છે।
तो आज बल है ने कि जेना लीधे देने पदार्थ गति में नहीं आवत तो बल से स्थित घर्षण बल। तो व्याख्या शू थी तो कि पदार्थ और समक्षित सपाटी ने सामांतर जो बल लागे बल ने शू कहवा स्थित घर्षण बल कहे। हमें बीजी एक वस्तु कि आज स्थित घर्षण बल से एफएस स्थित घर्षण बल ये आपमेळ नहीं उद्भवत જ્યારે તમે બાહ્ય બળ એફ લગાડો છો ને ત્યારે જ આ સ્થિત ઘર્ષણ બળ ઉત્પન્ન થશે। જ્યાં સુધી તમે આ બાહ્ય બળ નહીં લગાડો ત્યાં સુધી આ સ્થિત ઘર્ષણ બળ ઉત્પન્ન થશે જ નહીં। એટલે આપણે એવું કહી શકીએ કે આ સ્થિત ઘર્ષણ બળ આપમેળે ઉત્પન્ન થતું નથી। ખ્યાલ આવે છે હું શું કહું છું? તો દિમાગમાં હજી એક વાર ઘુસાડી દો કે તમે જ્યારે કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય બળ લગાડો છો તો શરૂઆતમાં તમે નાના મૂલ્યનું બળ લગાડશો ને તો પદાર્થ સ્થાનાંતર નહીં કરે। કેમ નહીં કરે? કેમ કે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં એક બીજું બળ લાગે છે કે જે પદાર્થને ગતિમાં આવવા માટે રોકે છે। ખબર પડે છે ને? એટલે આપણે એને શું કીધું? સ્થિત ઘર્ષણ બળ, કે પદાર્થને સ્થિર રાખે, પદાર્થને ગતિમાં ના આવવા દે। એવું તો છે નહીં કે થોડું એવું બળ લગાડ્યું એટલે પદાર્થ સીધો ગતિમાં આવી જાય, ના એવું નહીં હોય, બરાબર। તો જ્યાં સુધી તમે બાહ્ય બળનું મૂલ્ય આ સ્થિત ઘર્ષણ બળ કરતા વધારે નહીં લગાડો ને ત્યાં સુધી આ પદાર્થ સ્થિરનો સ્થિર જ રહેશે, બરાબર છે। બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં સ્થિત ઘર્ષણ બળ ઉત્પન્ન થાય જેના લીધે તે પદાર્થ સ્થિર સ્થિતિમાં રહે છે। વધારતા જાઓ તો પણ પદાર્થ કેવો રહે છે? સ્થિર સ્થિતિમાં જ રહે છે। હવે એક સમય એવો આવશે કે તમે બાહ્ય બળ વધારતા જશો તો સામે સ્થિત ઘર્ષણ બળ પણ શું થવાનું? વધતું જવાનું, પણ એની પણ એક લિમિટ હશે સ્થિત ઘર્ષણ બળની, બરાબર છે। એક સમય એવો આવશે કે આ જે બાહ્ય બળ છે ને એટલું બધું વધી જશે, તમારા દ્વારા બાહ્ય બળ એટલું બધું વધી જશે કે પછી આ જે સ્થિત ઘર્ષણ બળ છે ને એ સૌથી મહત્તમ થશે। અને જ્યારે સ્થિત ઘર્ષણ બળ મહત્તમ થઈ જશે ને એટલે શું થશે ખબર? પદાર્થ ખસવાની શરૂઆત કરશે। શરૂઆતમાં માની લો કે તમે એક ન્યૂટન બાહ્ય બળ લગાડો, બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ન્યૂટન બાહ્ય બળ લગાડો છો ત્યાં સુધી પદાર્થ સ્થાનાંતર નથી કરતો, પણ તમે જેવું બાહ્ય બળ 10 ન્યૂટન કરશો, બરાબર, એટલે પદાર્થ છે ને શરૂઆત કરશે ગતિમાં આવવાની, અને ત્યારે આ જે ઘર્ષણ બળ હશે ને સ્થિત ઘર્ષણ બળ એ સૌથી મહત્તમ હશે। તો જ્યારે પદાર્થ ખસવાની શરૂઆત કરે ત્યારે લાગતા સ્થિત ઘર્ષણ બળને શું કહેવાય? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ। તો જ્યારે પદાર્થ ખસવાની શરૂઆત કરે ત્યારે આ ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, એને શું લખાય ખબર? એફએસ મેક્સિમમ કહે છે, બરાબર છે। કે આ જે સ્થિત ઘર્ષણ બળ છે ને પદાર્થમાં પદાર્થને ગતિમાં નહીં આવવા દે, જ્યાં સુધી તમે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા વધારે મૂલ્યનું બાહ્ય બળ નહીં લગાડો ત્યાં સુધી આ પદાર્થ ગતિમાં નહીં આવે, બરાબર। જેવો પદાર્થ ગતિમાં આવશે, ખસવાની શરૂઆત કરશે, ત્યારે આ જે ઘર્ષણ બળ છે ને મહત્તમ થઈ જશે, અને મહત્તમ થઈ જશે ને એટલે એને શું કહેવાય? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, એફએસ મેક્સિમમ કહે છે। ચલો હવે તમે અહીંયા ધ્યાન આપજો તો અમુક નિયમો છે સ્થિત ઘર્ષણ બળના। સૌથી પહેલો નિયમ શું? તો કે આ જે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે ને એ સપાટીના ક્ષેત્રફળ પર આધાર નથી રાખતું, બરાબર છે। સૌથી પહેલો નિયમ શું? કે એફએસ મેક્સિમમ એ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી। બીજો મુદ્દો શું છે? તો આ કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે ને એ જે લંબ બળ છે ને એના સમપ્રમાણમાં હોય, તો એ પણ જોઈ લઈએ। હંમેશા એફએસ મેક્સિમમ એ લંબ બળ એનના સમપ્રમાણમાં હોય, એટલે હું કઈ આવું લખી શકું? એફએસ
मेक्सिमम चले छे एन, बराबर छे। महत्तम स्थित घर्षण बल लंबनना सम्प्रमाणमां, सम्प्रमाणतानी निशानी दूर करवी हो तो एफ एस मेक्सिमम इज इक्वल टू अचरांक मूकी आपणे म्यू एस इंटू एन। अच्छा म्यू एस छे एने शुं कहेवाय, खबर, स्थित घर्षणांक कहे छे, स्थित घर्षणांक। तो स्थित घर्षणांक नी व्याख्या शुं थाय, आ एन ने छे ने हुं सामे लई जाउं तो म्यू एस इज इक्वल टू एफ एस मेक्सिमम बाय एन। तो आज स्थित घर्षणांक छे एनू व्याख्या शुं थशे, तो के महत्तम स्थित घर्षण बल अने लंब बळना गुणोत्तर ने शुं कहेवाय, तो के स्थित घर्षणांक कहे छे, बराबर छे। स्थित घर्षणांक नो एकम शुं आवे, कशुं ना आवे, एकम रहित छे, केम के ऊपर ए बळ नीचे बळ, तो परिमाण रहित थई, बराबर छे। बीजी एक वस्तु के आज स्थित घर्षणांक छे, स्थित घर्षणांक एनी वेल्यू क्या थी क्या होय, तो 0.01 थी 1.5 ना गाळामां होय, बराबर छे। जे स्थित घर्षणांक छे एनी वेल्यू 0.0 થી લઈને 1.5 ના ગાળામાં જો એથી વધારે કે એથી ઓછું ના મળે તો આ શેની વાત થઈ, તો કે સ્થિત ઘર્ષણ બળની વાત થઈ। એકદમ સિમ્પલ દિમાગમાં બેસાડી રાખો, તો જે હું લાઈન કહું છું અત્યારે ધ્યાનમાં રાખજો કે તમે જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડો છો, સૌથી પહેલા નાના મૂલ્યને, તો પદાર્થ ગતિમાં નથી આવતો, તમને બી ખ્યાલ છે, મને બી ખ્યાલ છે, બરાબર। ધીરે ધીરે બળ વધારતા જાઓ છો તો બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં એક બીજું બળ ઉત્પન્ન થાય છે, જે પદાર્થને ગતિમાં જ નથી આવવા દેતો, ગતિમાં નથી આવવા દેતો। એનો મતલબ કે બાહ્ય બળ અને અહીંયા જે બીજું બળ લાગે છે એ પરિણામી બળ શું કરે છે, ઝીરો કરે છે, એટલે પદાર્થ સંતુલિત સ્થિતિમાં રહે છે। પણ એક બળ એવું આવશે, બાહ્ય બળની એક વેલ્યુ એવી આવશે કે જ્યારે આ જે બળ છે ને કેવું થઈ જશે, મહત્તમ થઈ જશે, અને જ્યારે આ બળ મહત્તમ થઈ જશે, જેને આપણે કહીએ છીએ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, એટલે પદાર્થ છે ને ગતિ કરવાની શરૂઆત કરશે, બરાબર છે। તો આજે વાત થઈ એ સ્થિત ઘર્ષણ બળની વાત થઈ, હવે આપણે આગળ જોઈ લઈએ ગતિક ઘર્ષણ બળ। ચલો તો હવે આ વાત કરીએ છીએ આપણે ગતિક ઘર્ષણ બળની, બરાબર છે। તો આની પહેલા આપણે શું જોયું હતું, તો કે સ્થિત ઘર્ષણ બળ, હવે સમજો કે જો સ્થિત ઘર્ષણ બળ કરતા બાહ્ય બળ એફ ની વેલ્યુ વધી જાય ને, એટલે પદાર્થ શું કરશે, તો બાહ્ય બળ એફ ની દિશામાં પદાર્થ શું કરવા લાગશે, ગતિ કરવા લાગશે। ફરીથી સમજો કે સંક્ષિત સપાટી ઉપર જે પદાર્થ રહેલો છે, એ પદાર્થ પર જ્યારે બાહ્ય બળ એફ લગાડો છો અને બાહ્ય બળ એફ ની વેલ્યુ આ જે સ્થિત ઘર્ષણ બળ છે ને એના કરતા વધી જશે, આના કરતા આની વેલ્યુ વધી જશે, એટલે પદાર્થ શું કરશે, બાહ્ય બળ એફ ની દિશામાં ગતિ કરવા લાગશે, બરાબર છે। ચલો આટલું તો ક્લિયર, હવે વાત આવે છે ગતિક ઘર્ષણ બળની। તો ગતિક ઘર્ષણ બળ એટલે શું, તો તમને ખ્યાલ છે, શું ખ્યાલ છે, ખ્યાલ છે કે જ્યારે પણ કોઈ સંક્ષિત સપાટી પર પદાર્થ રહેલો હોય, બરાબર છે, પદાર્થ રહેલો હોય, હવે આ પદાર્થ પર તમે બાહ્ય બળ લગાડશો અને પછી હટાઈ લેશો, તો પદાર્થ થોડી ગતિ કરશે, થોડી ગતિ કરીને પાછો અટકી જશે। ક્યારે એવું થયું કે એકવાર આમ ધક્કો મારી દીધો, એકવાર ધક્કો મારી દીધો તો પછી પદાર્થ ગતિ ચાલુ જ રાખશે, એવું થાય છે ના? તમે જ્યારે બાહ્ય બળ એફ થોડા સમય માટે લગાવશો તો પદાર્થ ગતિમાં આવશે, પણ થોડા સમય બાદ પદાર્થની ગતિ અટકી જાય છે। તો આવી રીતે પદાર્થ અને સંક્ષિત સપાટીને સમાંતર સાપેક્ષ ગતિનો વિરોધ કરતા બળને શું કહેવાય, ગતિક ઘર્ષણ બળ કહે છે, બરાબર છે। વ્યાખ્યા હું આવી રીતે લખી શકું કે પદાર્થ અને સંક્ષિતિજ સપાટીને સમાંતર સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહે છે, બરાબર છે। ફરી સમજો કે જ્યારે પણ તમે બાહ્ય બળ લગાડશો તો પદાર્થ અને સંક્ષિત સપાટી બંને વચ્ચે શું લાગે છે, ઘર્ષણ બળ લાગે છે। આ ઘર્ષણ બળ શું કરે છે, તો કે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે,
એટલે પદાર્થ અને સંક્ષિત સપાટી બંને વચ્ચે શું થાય છે? સાપેક્ષ ગતિ થાય છે. જ્યારે પદાર્થ પર બાહ્ય બળ લગાડશો ને ત્યારે, તો આ સાપેક્ષ ગતિનો વિરોધ કરતો એક ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે, અને એ ઘર્ષણ બળને શું કહેવાય? તો કે ગતિક ઘર્ષણ બળ કહે છે. ગતિક ઘર્ષણ બળ, ખ્યાલ આવે છે ને? તો આ ગતિક ઘર્ષણ બળ ક્યારે લાગે? જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે, અને એની ગતિનો શું કરે? વિરોધ કરે, એટલે પદાર્થ થોડા સમય બાદ શું થાય? અટકી જતો હોય છે. હવે આગળ વધીએ તો આ જે ગતિક ઘર્ષણ બળ છે એના પણ નિયમો છે. સૌથી પહેલું કહી દે કે ગતિક ઘર્ષણ બળ છે એ ગતિક ઘર્ષણ બળ ક્ષેત્રફળથી સ્વતંત્ર છે, ક્ષેત્રફળ પર આધાર નથી રાખતું. ગતિક ઘર્ષણ બળ એ ક્ષેત્રફળ પર આધારિત નથી. બીજું જે સાપેક્ષ વેગ હોય છે, બીજું આ જે સાપેક્ષ વેગ છે પદાર્થ અને સંક્ષિત સપાટી બંને વચ્ચે શું થાય? સાપેક્ષ વેગ. તો સાપેક્ષ વેગ પણ પર આધારિત નથી. એફ કે એટલે કે ગતિક ઘર્ષણ બળ એ સાપેક્ષ વેગ પર આધારિત નથી. ત્રીજું તો આ જે ગતિક ઘર્ષણ બળ છે ને એ શેના સમપ્રમાણમાં હોય? તો તમને આપણે પહેલા જ સમજાવેલું છે કે કોઈ પણ પદાર્થ છે એ સંક્ષિત સપાટી પર શું લગાડે? તો કે વજન બળ એમજી લગાડે, બરાબર છે. તો સામે સપાટી પણ શું કરશે? પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લંબ બળ લગાડશે. તો આ જે ગતિક ઘર્ષણ બળ છે ને એફ કે એ લંબ બળના સમપ્રમાણમાં હોય. હવે સમપ્રમાણતાની નિશાની દૂર કરવી તો એફ કે ઇઝ ઇક્વલ ટુ મ્યુ કે ઇન્ટુ એન. આ જે મ્યુ કે છે એને શું કહેવાય? ગતિક ઘર્ષણાંક કહે છે. ગતિક ઘર્ષણાંક, બરાબર છે. હવે ગતિક ઘર્ષણાંકની મારે વ્યાખ્યા કેવી હોય તો શું કહેવાય? તો લંબળને હું સામે લઈ જાઉં તો એફ કે બાય એન ઇઝ ઇક્વલ ટુ મ્યુ કે. તો ગતિક ઘર્ષણાંકની વ્યાખ્યા શું આવે? તો કે ગતિક ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને શું કહેવાય? તો કે ગતિક ઘર્ષણાંક કહેવાય. હવે સમજો, થોડું સાયન્ટિફિકલી અને મેથેમેટિકલી બી આપણે જોઈએ તો તમને ખ્યાલ છે કે જ્યારે આ પદાર્થ પર બાહ્ય બળ એફ લગાડો છો એટલે પદાર્થ શું આવે છે? ગતિમાં આવે છે. પણ આ બળ છે ને સ્થિત ઘર્ષણ બળ કરતાં વધુ હોવું જોઈએ તો જ પદાર્થ ગતિમાં આવશે, નહીં પાછો ઊભો જ રહી જશે. એટલે જ્યારે તમે બાહ્ય બળ સ્થિત ઘર્ષણ બળ કરતાં મોટા મૂલ્યનું લગાવો એટલે પદાર્થ શું આવશે? ગતિમાં આવશે. પણ જ્યારે પદાર્થ ગતિમાં આવે છે ત્યારે પદાર્થ અને સંક્ષિત સપાટી છે એમની જે સાપેક્ષ વેગ છે એની વિરુદ્ધ દિશામાં વિરોધ કરતું એક બીજું બળ ઉત્પન્ન થાય છે અને એ છે ગતિક ઘર્ષણ બળ. હવે સમજો કે અહીંયા પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે? આ દિશામાં ગતિ કરે છે. એનો મતલબ કે પદાર્થ પર જે પરિણામી બળ લાગે છે કઈ દિશામાં હોવાનું? આ દિશામાં, બરાબર છે. હવે તમારે સમજવાનું શું? તો આને છે ને હું એફબીડી પ્રમાણે બતાવું. એફબીડી એટલે શું છે? ફ્રી બોડી ડાયાગ્રામ. આ જ વસ્તુ હવે હું તમને આ રીતે બતાવું છું. તમે જોશો કે જે બાહ્ય બળ એફ છે એ કઈક આ દિશામાં છે અને જે ગતિક ઘર્ષણ બળ છે એ કઈક આ દિશામાં છે, બરાબર છે. એફ કે આને કહી દો ધન એક્સ અક્ષ, આને કહી દે ઋણ એક્સ અક્ષ. હવે તમારે ધ્યાન શું રાખવાનું કે પદાર્થ શું કરે છે? ધન એક્સ દિશામાં ગતિ કરે છે બાહ્ય બળ એફ ની અસર હેઠળ, એટલે કે ધન એક્સ દિશામાં જાય છે. તો હંમેશા યાદ રાખવાનું કે જો પદાર્થ ગતિમાં હોય તો કયા નિયમ મુજબ ગતિમાં હોય ખબર? ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ, એટલે કે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ પરથી. આ ખાલી નોર્મલ ઇક્વેશન લખ્યું છે. હવે આ ઇક્વેશન હું આ પરિસ્થિતિ માટે લખીશ. તો તમે જો આ એફ છે એ શું છે? પરિણામી બળ છે. માની લો કે આપણે અત્યારે એફ ડેશ લઈ લઈએ, એટલી તકલીફ ના થાય. માની લો કે એફ ડેશ એ શું છે? પરિણામી બળ છે. પરિણામી બળ એટલે આપણા કિસ્સાની અંદર એક્સ દિશામાં પદાર્થ ગતિ કરે છે, બરાબર. તો એક્સ દિશામાં કેટલા બળો લાગે છે? એક તો એફ, બીજું કયું લાગે છે? એફ કે. તમે જુઓ કે
परिणाम आ जे बाह्य बल एफ छे ए कई दिशा में छे धन एक्स दिशा में, तो ये बाह्य बल एफ तमारे केव लेवानो प्लस में लेवानो। जे गतिक घर्षण बल छे ऋण एक्स दिशा में छे तो तमारे केव लेवानो माइनस, एटले एफ डेश शुं छे खबर, आ बे नो परिणामी बल छे। तो जुओ एफ वत्ता एफ के कई दिशा में ऋण एक्स दिशा में, एटले हुं शुं लखीश माइनस एफ के इज इक्वल टू एम ए। जो पदार्थ गति में ना होत ने, स्थित घर्षण बल की बात करूँ तो अहीं एफ डेश बराबर शू थात जीरो थात, पण अहीं पदार्थ गति में छे एनो प्रवेग केटलो हशे तो एने करता बनाव एटलो तो प्रवेग आवशे। जुओ केटलो आवशे, तो हजी आने आवी रीते लखी शकू एफ प्लस माइनस माइनस एफ के इज इक्वल टू एम ए। तो आ जे पदार्थ छे, आ पदार्थ बाह्य बल एफ नी असर हेठळ आ बाजू गति करे छे, तो पदार्थ प्रवेग केटलो हशे? तो माटे पदार्थ नो प्रवेग ए इज इक्वल टू एफ माइनस एफ के बाय एम। तो आ पदार्थ नो प्रवेग हशे ज्यारे तमे पदार्थ पर बाह्य बल लगाड़ता हशो, भले ने विरुद्ध दिशा में गतिक घर्षण बल लागतो होय छता पण पदार्थ नो प्रवेग केटलो हशे? आटलो हशे। मानी लो के तमे आ पदार्थ पर बाह्य बल नथी लगाड़ता, आवे पदार्थ पर बाह्य बल हटाई लो छो थोड़ा समय माटे, बराबर छे? तो आज समीकरण नी अंदर कैपिटल एफ नी वेल्यू शू थशे? जीरो। जो बाह्य बल एफ दूर करता प्रवेग केटलो मळशे? तो जुओ एफ इज इक्वल ए इज इक्वल टू जीरो माइनस एफ के छेद मां एम। तो आवुं लखी शकुं ए इज इक्वल टू माइनस एफ के। तमने प्रवेग केवो मळ्यो? ऋण मळ्यो, एनो मतलब के आ शुं थयो? प्रतिप्रवेग। अने हमेशा જ્યારે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય એટલે પદાર્થની ગતિ શું થાય? ધીરે ધીરે ઘટતી જાય। તો અહીંયા પણ એવું થશે કે જ્યારે તમે પદાર્થ પર બાહ્ય બળ લગાડતા હતા એટલે પદાર્થ ગતિમાં હતો, પદાર્થ ગતિમાં હતો બરાબર છે, એટલે શું ઉત્પન્ન થતો હતો? આટલો પ્રવેગ ઉત્પન્ન થતો હતો। માની લો કે હું હવે બાહ્ય બળ એફ હટાઈ લઉં છું એટલે શું થશે ખબર? પદાર્થની અંદર પ્રતિપ્રવેગ ઉત્પન્ન થશે, અને પ્રતિપ્રવેગ ઉત્પન્ન થશે એટલે થોડા સમય બાદ આ પદાર્થની ગતિ શું થઈ જશે? અટકી જશે। તો જુઓ आ समीकरण नी अंदर एफ बराबर हूँ जीरो मूकी दू तो ए बराबर शू थशे? माइनस एफ के बाय एम। जेना लीधे थोड़ा समय बाद पदार्थनी पदार्थनी गति अटकी जशे, बराबर छे? आ शुं थयो? ए प्रतिप्रवेग थयो, अने प्रतिप्रवेग हमेशा पदार्थनी गतिनो विरोध करे अने पदार्थनी गति अटके। बीजी एक वस्तु शुं ध्यानमां राखवानी के जे गतिक घर्षणांक छे एनी वेल्यू स्थित घर्षणांक करता ओछी होय, हमेशा गतिक घर्षणांकनी वेल्यू नानी होय અને સ્થિત ઘર્ષણાંકની વેલ્યુ મોટી હોય, તો આ એમસીક્યુ માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે, બરાબર છે? તો આજે આપણે જોયું સ્થિત ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું રોલિંગ ઘર્ષણ બળ, ઘર્ષણ બળના ફાયદા, ગેરફાયદા અને એને ઘટાડવાના ઉપાયો। ઓકે।